અરુણિમા સિન્હા આગળ કહે છે, હવે એનો પગ જે છે એ કપાઈ ગયો હતો ટ્રેનમાંથી, ચાલતી ટ્રેનમાંથી એને બહાર ફેંકી દેવામાં આવી હતી, એની આખી સ્ટોરી એને સીન વનમાં જણાવી છે. હવે સીન ટુની વાત કરીએ તો એમાં અરુણિમા સિન્હા કહે છે, આઈ વોઝ એડમિટેડ ટુ એઇમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. મને પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી એઇમ્સ દિલ્હી ખાતે દાખલ કરવામાં આવી. તો અહીંયા વર્ડ છે એડમિટેડ એટલે દાખલ કરવી, અને ઇન્ટરવેન્શન એટલે દેખરેખ હેઠળ. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બેર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. મારી સારવારનો તમામ ખર્ચ સંઘ સરકાર ઉપાડવાની હતી. યુનિયન ગવર્મેન્ટ એટલે સંઘ સરકાર, બેર એટલે ઉપાડવું, ટ્રીટમેન્ટ એટલે સારવાર. તો મારી ટ્રીટમેન્ટનો સારવારનો પૂરેપૂરો ખર્ચ સંઘ સરકાર ઉપાડવાની હતી. સૂન તરત જ એઇમ્સ બિગેન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. તરત જ એઇમ્સે મારી પરિસ્થિતિનો, મારી સ્થિતિનો દૈનિક અહેવાલ પ્રગટ કરવાનું શરૂ કર્યું. જો કોઈ મહાન હસ્તીઓ હોય એમને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો એમના ફોલોઅર્સ વધારે હોય, એ ફોલોઅર્સની ત્યાં ભીડ ન થાય હોસ્પિટલની અંદર, એના માટે એમના મેડિકલ ઇસ્યુઝ બુલેટિન કરવામાં આવે છે. મેડિકલ બુલેટિન જે હોય એને ઇસ્યુ કરવામાં આવે છે. તો એના મેડિકલ બુલેટિન ઇસ્યુ કરવામાં આવ્યા એટલે એની શારીરિક સ્વસ્થતા કેવી છે એનો રિપોર્ટ, એનો અહેવાલ બહાર પાડવામાં આવે. I was told that young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. મને જણાવવામાં આવ્યું હતું કે યુવાનો, ઓટો રિક્ષા ચાલકો અને રસ્તા પરના ફેરિયાઓ મને સમર્થન આપવા તેમજ મારા સાજા થવા માટે મીણબત્તી કૂચ કાઢી રહ્યા છે. એટલે હાથમાં મીણબત્તી લઈ અને એને સપોર્ટ આપી રહ્યા હતા. તો અહીંયા વર્ડ્સ છે જોઈ લઈએ આપણે. ઓટો ડ્રાઈવર્સ એટલે રિક્ષા ચાલકો, રોડ સાઇડ વેન્ડર્સ એટલે રોડ પર રખડતા ફેરિયાઓ, ગેલ્વેનાઇઝ સપોર્ટ એટલે સાજા થવા માટેનું સમર્થન, સપોર્ટ એટલે સમર્થન થાય, પ્રે ફોર માય રિકવરી, રિકવરી એટલે સાજા થવું, ગેલ્વેનાઇઝ સપોર્ટ એટલે સમર્થન આપવું. With the help of the best and latest technology, gradually I started responding to my treatment. શ્રેષ્ઠ અને અત્યાધુનિક તકનીકની મદદથી મળતી સારવારને મેં પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. ટ્રીટમેન્ટ એટલે સારવાર, રિસ્પોન્ડિંગ એટલે પ્રતિક્રિયા આપવી. ગ્રેજ્યુઅલી, ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે. તો અહીંયા અરુણિમા સિન્હા કહે છે કે ધીરે ધીરે મને જે સારવાર મળતી ચાલુ થઈ એ સારવારને મેં હકારાત્મક પ્રતિક્રિયા આપવાનું ચાલુ કર્યું અને ભારત સરકાર દ્વારા, ભારત સરકારની દેખરેખ હેઠળ એને એઇમ્સ હોસ્પિટલ દિલ્હીમાં, જે મોટી હોસ્પિટલ ગણાય છે, એમાં એને એડમિટ કરવામાં આવી હતી. સંઘ સરકાર એટલે કે જે વખતનો શાસક પક્ષ હતો એ પક્ષે એનો તમામ ખર્ચ ઉઠાવી લીધો હતો. મેડિકલ દ્વારા એના ડેઇલી બુલેટિન, જે મેડિકલ બુલેટિનો ઇસ્યુ કરવામાં આવતા હતા. પછી દિલ્હીની અંદર જે યુવાન છોકરા છોકરીઓ છે, ઓટો ડ્રાઈવર્સ છે, ફેરિયાઓ છે, એ લોકો એના માટે કેન્ડલ માર્ચ નીકાળી હતી અને ઉત્તમ અને નવીનતમ ટેકનોલોજીને લીધે ધીરે ધીરે એને સારવાર જે આપવામાં આવતી હતી એની અંદર રિસ્પોન્ડ કરવાનું એટલે કે પ્રતિક્રિયા આપવાનું ચાલુ કર્યું, એટલે રિકવર થવાનું ચાલુ થયું હતું. પછી આગળ વધીએ. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ સાહિબ સડનલી આસ્ક્ડ મી, એવરેસ્ટ ચઢોગી? એક સવારે મારા બનેવી સાહિબે મને પૂછ્યું, એવરેસ્ટ ચઢોગી? એટલે એના જે જીજાજી છે, એક દિવસ એની બેન લક્ષ્મી, એના હસબન્ડ, એમને આઈને કીધું કે એવરેસ્ટ ચઢવું છે તારે. હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝ પેપર. તેમણે હમણાં જ સમાચારપત્રમાં આવેલ એક રસપ્રદ માહિતી વાંચી હતી. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ એવરેસ્ટ. કોઈ પણ અપંગ મહિલાએ ક્યારેય એવરેસ્ટ સર કર્યું નહોતું. તો અહીંયા એમ્પ્યુટી છે, એમ્પ્યુટી થાય એટલે થાય અપંગ, અને સ્કેલ એટલે થાય ચઢવું. આઈ વોઝન્ટ એમ્યુઝ્ડ, હું કંઈ ખુશ ન થઈ. એમ્યુઝ્ડ એટલે ખુશ થવું, રમૂજ માટે વપરાતો શબ્દ છે. તો હું કંઈ ખુશ ના થઈ, એમને એવું કીધું કે તારે એવરેસ્ટ ચઢવું છે તો હું કંઈ ખુશ ના થઈ. I have lost left leg and you are talking of Mount Everest. મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો.
आई स्टार्टेड टॉकिंग टू माई सेल्फ, मैं मारी जात साथे वातो करवानू शुरू करी दीधु हतु। इफ आई कूड टेक अ शॉट एट एवरेस्ट एंड सक्सीड, जो हूँ एवरेस्ट चढ़ाण करवानो प्रयत्न करूँ एंड सक्सीड अने जो सफल थई जाऊँ तो आई वुड बिकम द फर्स्ट फीमेल एम्प्यूटी टू होल्ड दैट रेकॉर्ड, तो हूँ एवी सौ प्रथम स्त्री बनी जाइश, एक अपंग स्त्री के जेना नामे आ रेकॉर्ड नोंधाशे। आई थॉट अबाउट इट फॉर सम टाइम, मैं आना विषे थोड़ोक समय विचार्यू। एंड देन अने पछी आई कन्वेड टू साहिब माय विलिंगनेस टू टेक अप द चैलेंज, पछी मैं मारा साहिब एटले के मारा बनेवीने मारी आजे चैलेंज हतो पड़कार हतो एना माटेनी मारी सहमति आपी मंजूरी आपी तैयार थो। तो अहीं विलिंगनेस एटले थशे इच्छा, चैलेंज एटले थशे पड़कार। ठीक है हम करेंगे, आई सेड। पछी अरुणिमा सिन्हाए कह्युं कंई वांधो नहीं आपणे करीशुं। आई नो, हूँ जाणती हती, हेड समथिंग टू लुक फॉरवर्ड टू, आई सेड। पछी एने पोतानी जातने कह्युं के हवे मारे मात्र आगळ ज जोवानुं हतुं, अ मिशन, एना मिशन तरफ, एना गोल तरफ, अ रीजन टू ड्रीम, एना स्वप्ननुं कारण। इट वॉज नॉट गोइंग टू बी ईजी, हवे आ कंई सरळ नहोतुं रहेवानुं। बट थ्रू आउट माई लाइफ नथिंग एट कम ईजी, पण मारा जीवन दरमियान कोई वस्तु સરળતાથી મને મળી જ ન હતી। થ્રુ આઉટ એટલે પૂરેપૂરું, એની જિંદગીના પૂરેપૂરા સમયગાળા દરમિયાન અરુણિમા સિન્હાને કશું જ મળ્યું નહોતું સરળતાથી। અને એ કહે છે કે હવે મારે પાછળ વળીને જોવાનો કોઈ મતલબ જ ન હતો, કારણ કે હવે એની જિંદગીની અંદર માત્ર એને આગળ જ જોવાનું હતું, એના લક્ષ્ય તરફ, એના સિદ્ધાંત તરફ, અને એના જે સ્વપ્ન હતું એ સ્વપ્નના કારણ તરફ જ એને આગળ જોવાનું હતું। પછી આગળ અરુણિમા સિન્હા કહે છે, આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન, મને એવું લાગતું હતું જ્યારે મારો ફરીથી જન્મ થયો ભાઈ। ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લીબ ટુ અરાઈવ, અને પછી હું મારા કૃત્રિમ અંગની રાહ જોઈ રહી હતી। આર્ટિફિશિયલ લીબ એટલે કૃત્રિમ અંગ, અને અરાઈવ એટલે આવવું, હવે મારો કૃત્રિમ અંગ આવી જાય એની હું રાહ જોઈ રહી હતી। વેન ઇટ ફાઇનલી અરાઈવડ, અને જ્યારે અંતે છેવટે કૃત્રિમ પગ આવી ગયો ત્યારે આઈ વોઝ ઓવરજોઇડ, હું બહુ જ ખુશ થઈ ગઈ હતી। ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ, મારો કૃત્રિમ પગ જે હતો એ લગભગ મારા રિયલ પગ જેવો જ લાગતો હતો। આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, મને ભાગ્યે જ બંને વચ્ચેનું અંતર ખબર પડતી। આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર, હવે હું આ અજાણ્યા જોડે પ્રેમમાં પડી ગઈ હતી, એટલે હવે એનો જે પગ હતો એ કૃત્રિમ પગ હતો અને એની જોડે એ પ્રેમમાં પડી ગઈ હોય એવું એને લાગતું હતું। હું કે જેને આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, આખી જિંદગી મારે એની સાથે જ રહેવાનું હતું, એની સાથે જ જીવવાનું હતું। આઈ હેડ સેટ માય આઈસ ઓન અ માઉન્ટેન, પછી મેં મારી આંખો એટલે કે મારું જે ધ્યેય હતું, મારું ધ્યાન હતું એ માત્ર પર્વત ઉપર રાખ્યું। એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર, અને હવે મારે આ અજાણ્યા સાથે મારે તૈયારીઓ કરવાની હતી। માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર, આ અજાણ્યાની મદદથી મારે મારો જે ધ્યેય સિદ્ધ કરવાનો હતો એ ધ્યેય સિદ્ધ કરવા માટે મેં મારી તૈયારીઓની શરૂઆત કરી દીધી હતી।